તો બાળકો આપણે અત્યાર સુધીમાં વ્યાપાર ચક્ર એના વિશેની સમજૂતી આપણે મેળવી છે. તો ફરીથી એનું ટૂંકું કરીએ આપણે તો વ્યાપાર ચક્ર એ અર્થતંત્રમાં અનેક પ્રકારના આર્થિક પરિવર્તનો જે છે એમાં ભાગ છે. પણ સામાન્ય રીતે આપણે કહીએ તો આ પ્રકારના પરિવર્તનોને દરિયાના મોજા સાથે આપણે સરખાવીએ. દરિયાના મોજા અર્થતંત્રમાં આવતી ભરતી અને એટલે કે અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિની વધતી કે ઓછી અનિયમિતતા સાથે ઘણી બધી આર્થિક પ્રવૃત્તિના પરિવર્તનો ઉભા કરે છે. ખાસ કરીને એમાં આર્થિક પ્રવૃત્તિના વિસ્તરણ અને સંકોચનના ઉતાર ચઢાવ વારાફરતી આવ્યા કરે. અર્થશાસ્ત્રની ભાષામાં આ પરિવર્તનોને તેજી અને મંદી તરીકે ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં પરિવર્તનો તેજી અને મંદીના ચક્ર રૂપે વ્યવસ્થિત ફરતા હોય છે અને આવા પરિવર્તનો તો આપણે આગળના પીરિયડમાં વ્યાપાર ચક્રની ઘણી બધી વ્યાખ્યાઓ પણ જોઈ. જેમ કે મિચેલના મતે અર્થતંત્રમાં જોવા મળતી સામૂહિક આર્થિક પ્રવૃત્તિમાં આવતા ફેરફારોને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. વ્યાપાર ચક્ર એ વ્યાપાર અને ચક્ર એમ બે અલગ શબ્દ જોડીને બનાવેલ છે. એ જ રીતે કેઈસે પણ કીધું છે તે પ્રમાણે અર્થતંત્રમાં જોવા મળતી સામૂહિક આર્થિક પ્રવૃત્તિમાં કે જેમાં સારા વ્યાપાર સમય અને ખરાબ વ્યાપાર સમય એ બંનેનો સમાવેશ કરે છે. તેમના મતે વ્યાપાર ચક્ર એ સારા વ્યાપાર સમય અને ખરાબ વ્યાપાર સમયનું બનેલું હોય છે. સારા વ્યાપાર સમય ખાસ કરીને ભાવ વધારો અને બેકારીના પ્રમાણમાં ઘટાડો જેવી પરિસ્થિતિ જોવા મળે છે. જ્યારે ખરાબ વ્યાપાર સમયમાં ભાવ ઘટાડો અને બેકારીના પ્રમાણમાં વધારો જોવા મળે છે. એ જ રીતે બેંધામ પણ વ્યાપાર ચક્રની સમજૂતી આપતા કહે છે કે વ્યાપાર ચક્ર એ વૈભવ અને સંપત્તિનો એક એવો સમય છે કે જેના પછી મંદી આવવી સ્વાભાવિક બને છે. હોટરે કે જે આજે એના વ્યાપાર ચક્રના સિદ્ધાંતની આપણે સમજૂતી મેળવવાની છે એના મતે અર્થતંત્રમાં જે પરિવર્તનોના અંતર્ગત એક દિશામાં આવેલા પરિવર્તનો બીજી દિશામાં આવતા પરિવર્તનોને જન્મ આપે છે. આવા વિશેષ પ્રકારના પરિવર્તનોને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વ્યાપાર ચક્ર એટલે આર્થિક પ્રવૃત્તિના વિસ્તરણ અને તેના સંકોચનોમાં થતો ક્રમિક ફેરફાર. એટલે બીજા અર્થમાં આપણે કહીએ તો અર્થતંત્રમાં કુલ આવક, કુલ ખર્ચ, અસરકારક માંગ, કુલ વપરાશ, વ્યાજનો દર, ભાવ સપાટી વગેરેમાં ઉત્તરોત્તર ઉર્ધ્વગામી દિશામાં પરિવર્તન અને સાથે સાથે અમુક પરિબળો અર્થતંત્રમાં એવા કામ કરે કે જે આ કુલ સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓને અધોગામી દિશામાં પણ લઈ જાય છે.
તો આ પ્રકારની ચક્રીય ઘટનાઓ છે તેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. આજે આપણે હોટલના વ્યાપાર ચક્રના સિદ્ધાંતની આપણે સમજૂતી પૂછીશું. વ્યાપાર ચક્ર હોટલના મતે અનેક પ્રકારના આર્થિક પરિવર્તનોનો એક માત્ર પ્રકાર છે. વાસ્તવમાં કોઈ પણ દેશના અર્થતંત્રમાં આ પ્રકારના અનેક પ્રકારના આર્થિક પરિવર્તનો આવતા હોય છે. આથી જ અંગ્રેજ અર્થશાસ્ત્રી રાલ્ફ જ્યોર્જ હોટરે, કે જેને ટૂંકમાં આપણે હોટરે કહીએ છીએ, એમણે જણાવ્યું કે વિશિષ્ટ પ્રકારની જે અર્થતંત્રની ઉથલ પાથલો છે એમના મતે વ્યાપાર ચક્ર છે. કારણ કે જ્યારે એક દિશામાં વધારે પ્રમાણમાં ગતિશીલતા માંગમાં પોતાનો જ ઉપાય રજૂ કરતો નથી, પરંતુ બીજી દિશામાં ગતિશીલતાની વૃદ્ધિને એ પ્રોત્સાહિત કરે છે. આથી હોટરે કહે છે કે અર્થતંત્રમાં જે પરિવર્તનોના અંતર્ગત એક દિશામાં આવેલા પરિવર્તનો બીજી દિશામાં થનાર પરિવર્તનોને જન્મ આપે છે, આવા વિશેષ પ્રકારના પરિવર્તનોને વ્યાપાર ચક્ર કહેવામાં આવે છે. આ વ્યાપાર ચક્રના સિદ્ધાંતની વિશદ સમજૂતી હોટરે તેના પુસ્તક કે જે એમણે પહેલું લખેલું હતું 1913માં ગુડ એન્ડ બેડ ટ્રેડ, ત્યારબાદ કરન્સી ક્રેડિટ 1919માં લખેલું હતું, મોનેટરી રિકન્સ્ટ્રક્શન કે જે 1923માં લખેલું હતું, મની અને ક્રેડિટ ટ્રેડ એન્ડ ક્રેડિટ 1928માં લખેલું હતું, આર્ટ ઓફ સેન્ટ્રલ બેન્કિંગ કે જે 1933માં લખેલું હતું, અને ત્યારબાદ કેપિટલ અને એમ્પ્લોયમેન્ટ, આવા ઘણા પુસ્તકો એમણે લખેલા છે. અને આ પુસ્તકોમાં એમણે વ્યાપાર ચક્રની વિશદ સમજૂતી આપેલી છે. વ્યાપાર ચક્ર હોટરેના મતે આપણે જોઈએ તો વ્યાપાર ચક્ર એક શુદ્ધ નાણાકીય ઘટના છે. કારણ કે હોટરે આપણને કહે છે કે અર્થતંત્રમાં પ્રવર્તતી જે અસરકારક માંગ છે, અર્થતંત્રમાં પ્રવર્તતી જે માંગ છે, વસ્તુઓ સેવાઓ મૂડી પ્રચુર વસ્તુઓ વપરાશી વસ્તુઓ, એ નાણાકીય ઘટના છે. એટલે હોટરે એવું કહે છે કે વ્યાપાર ચક્ર એ શુદ્ધ પ્રકારની નાણાકીય ઘટના છે. ધ ટ્રેડ સાયકલ ઇઝ અ મોનેટરી ફિનોમિનન બીકોઝ જનરલ ડિમાન્ડ ઇટસેલ્ફ અ મોનેટરી ફિનોમિનન. સો ધ ટ્રેડ સાયકલ ઇઝ અ પ્યોરલી અ મોનેટરી ફિનોમિનન, એવું આપણને હોટરે કહે છે પોતાના પુસ્તકમાં બેડ એન્ડ ગુડ ટ્રેડમાં. એટલે આપણે એમ કહી શકીએ કે આ હોટરે એ જે આપેલો વ્યાપાર ચક્રનો સિદ્ધાંત છે એ જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ હતું અને એની અસરો ખાસ કરીને ઇંગ્લેન્ડમાં અને અન્ય યુરોપ દેશોમાં થતી હતી, તે સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડની અને યુરોપિયન દેશોની આર્થિક પરિસ્થિતિનો એમણે વિગતે અભ્યાસ કરી અને પછી આવી જે અર્થતંત્રની સંકુલ ઘટના છે એના વિશેની એમણે સમજૂતી આપેલી છે. અને આ જે વ્યાપાર ચક્ર એટલે કે અર્થતંત્રમાં તેજી અને મંદીની જે ઘટના બને છે એના માટે જો કોઈ પ્રમુખ પરિબળ હોય અર્થતંત્રનું તો એ છે અર્થતંત્રમાં સાખી નાણાંનો પુરવઠો. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રનો જે નાણાંનો પુરવઠો છે મની સપ્લાય કહીએ છીએ,
એ બે વિભાગનો બનેલો છે, બે કોમ્પોનન્ટનો બનેલો છે. પહેલો જે કોમ્પોનન્ટ છે તે આપણને ખબર છે, કાયદેસરનું ચલણી નાણું, અને બીજો કોમ્પોનન્ટ છે બેંક દ્વારા શાકસર્જન થઈને ઉત્પન્ન થતું વ્યુત્પન્ન નાણું, કે જેને આપણે બેંક નાણું પણ કહીએ છીએ, એને આપણે સાખી નાણું તરીકે પણ ઓળખીએ છીએ. તો આજના આપણે કહીએ કે આજના જે આધુનિક અર્થતંત્રો છે, એ આજના આધુનિક અર્થતંત્રમાં આપણને ખબર છે તે પ્રમાણે કે અર્થતંત્રના જે કુલ નાણાંનો પુરવઠો છે એમાં સાખી નાણાંનું પ્રમાણ એ ઘણું બધું છે. એટલે આપણે એમ કહીએ કે આ બેંકોની જે શાક સર્જન કરવાની જે પ્રવૃત્તિ છે એ ખાસ કરીને આપણે કહીએ કે અર્થતંત્રના નાણાંના પુરવઠાને બહુ પ્રભાવક રીતે અસર કરે છે, અને એના પરિણામ સ્વરૂપે એક અર્થતંત્રમાં ઉદ્યોગોનું ઉત્તરોત્તર વિસ્તરણ કે સંકોચન, એટલે કે આર્થિક પ્રવૃત્તિ અને ઉત્પાદકીય પ્રવૃત્તિનું સતત ને સતત આપણે એમ કહીએ કે વિસ્તરણ અને સંકોચન એ થતું જોવા મળે છે. એટલે હોટરે બહુ ભારપૂર્વક કહે છે કે વ્યાપાર ચક્ર ના સર્જન માટે બેન્કિંગ પ્રવૃત્તિઓ એ ખૂબ જવાબદાર છે. તો હોટેલના શબ્દોમાં આપણે જો એના કોટેશનને ટાંકીએ તો વ્યાપાર ચક્રનું જે ખરું તત્વ છે, મૂળભૂત કારણ છે, એ છે માંગમાં થતો ફેરફાર. અને એ માંગમાં થતા ફેરફારનું જો કોઈ મૂળ હોય, બેઝ હોય, તો એ છે બેંકોની શાખામાં થતા ફેરફારો. એટલે આપણે એમ કહી શકીએ કે હોટરે પહેલાના જે અર્થશાસ્ત્રી છે વિક્સેલ, એમણે આપેલો જે અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિનો જે ઉત્તરોત્તર વિસ્તરણ અને સંકોચનની જે પ્રક્રિયા છે એના ખ્યાલનો પરોક્ષ રીતે અહીંયા અસરકારક રીતે હોટરે ઉપયોગ કરેલો છે તો આપણે કહી શકીએ. સાથે સાથે હોટરે આપણને ખબર છે તે પ્રમાણે કે વ્યાપાર ચક્રના જે ઉપરનું વળાંક બિંદુ અને નીચેનું જે વળાંક બિંદુ છે, અપર ટર્નિંગ પોઈન્ટ એન્ડ લોઅર ટર્નિંગ પોઈન્ટ, એને સમજાવવા માટે એમણે ખાસ કરીને બે પરિબળોનો ઉપયોગ કરેલો આપણને જોવા મળે છે. એમાંનું પહેલું પરિબળ છે વ્યાજનો દર, અને વ્યાજના દરને અસર કરતી જે સંકળાયેલી નાણાકીય સંસ્થાઓ છે, એ નાણાકીય સંસ્થાઓ આ રીતે આપણે કહીએ કે આર્થિક પ્રવૃત્તિનું વિસ્તરણ અને સંકોચનની પ્રક્રિયા માટે ખૂબ જવાબદાર પરિબળ છે. હોટરે આવી જે વ્યાપાર ચક્રીય અથવા તો જે ચક્રીય ઘટનાઓ છે એ ચક્રીય ઘટનાઓને કંઈક અંશે નિયંત્રણ મૂકવા માટે ખાસ કરીને નાણાકીય નીતિની એણે ખૂબ હિમાયત કરી છે. અને એમને એમનું જે પુસ્તક હતું કેપિટલ એન્ડ એમ્પ્લોયમેન્ટ અને બેડ એન્ડ ગુડ એન્ડ બેડ ટ્રીટ, એમાં પણ એમણે કીધું છે કે જ્યારે અર્થતંત્રની મંદીની પરિસ્થિતિ હોય, એટલે કે અસરકારક માંગનો અભાવ હોય, મૂડીની સીમાન કાર્યક્ષમતા એકદમ નીચી ગયેલી હોય, ત્યારે જો વ્યાજનો દર એકદમ નીચો લઈ જવામાં આવે તો ખાસ કરીને અર્થતંત્રની એક અગત્યની સંસ્થા એવા જે જથ્થાબંધ વેપારીઓ છે અને છૂટક વેપારીઓ છે, એ લોકોને માલનો જથ્થો, એટલે કે જે વસ્તુ વેચતા હોય તેનો જથ્થો વધારવા માટેનું એક પ્રોત્સાહન મળે છે, અને અર્થતંત્રમાં આ મંદીનું નિવારણ ધીરે ધીરે અર્થતંત્રને સુધારણા તરફ લઈ જવામાં ખાસ મદદરૂપ થાય છે. પણ આપણને ખબર છે એ પ્રમાણે 1929માં વિશ્વમાં મંદી આવેલી, અને અત્યારે પણ આપણે જોઈએ છીએ રિસેન્ટ યરમાં 2008માં પણ જે વૈશ્વિક મંદી હતી, આર્થિક મંદી હતી, એના આપણને અનુભવ ખબર છે કે એટલી નાણાકીય નીતિ એ આવી જે મંદીજન્ય પરિસ્થિતિ છે અર્થતંત્રને એને દૂર કરવામાં એકલી નાણાકીય નીતિ એ કંઈક અંશે આપણે કહીએ કે મર્યાદિત બનતી હોય છે.
એટલે હોટરેજ પોતાના પાછળના 1937માં કે જે કેસનું જે જનરલ થિયરી પુસ્તક પબ્લિશ થયેલું ત્યાર પછી આપણે 1937માં કેપિટલ એન્ડ એમ્પ્લોયમેન્ટ નામના પુસ્તકમાં એમણે મંત્રીના ઉપાય તરીકે નાણાકીય નીતિની સાથે સાથે રાજકોષીય નીતિ એટલે કે સરકાર દ્વારા થતા જે જાહેર કામો છે એ જાહેર કામો પર એમણે ચોક્કસ ભાર મૂકેલો છે એમ એમણે પોતે એ સ્વીકારેલું છે. ઓકે, હવે હોટરેનો જે વ્યાપારનો સિદ્ધાંત છે તે હોટરે આપણે એમ કહીએ કે વેપાર ચક્રના સિદ્ધાંતને સમજાવવા માટે એમણે કેટલાક વિશિષ્ટ ખ્યાલો રજૂ કરેલો છે. તો આ જે વિશિષ્ટ ખ્યાલો છે એને જો આપણે બરાબર સમજીએ તો આપણે હોટરે જે આપણને કહેવા માંગે છે વ્યાપાર ચક્રની સમજૂતી સ્વરૂપે તે આપણે ખૂબ જ સારી રીતે સમજી શકીએ. એમણે ખાસ કરીને ગ્રાહકોની આવકો, ગ્રાહકોનો ખર્ચ, રોકડ અનામતો, સમાજના કુલ સામાજિક ભંડોળો, નાણાનો પુરવઠો, આ ખ્યાલોને વિશિષ્ટ અર્થમાં હોટરેએ રજૂ કરેલા છે. આ ખ્યાલોને સંક્ષિપ્તમાં જોઈએ તો આપણે પહેલો જે ખ્યાલ છે એમાં આટલો વિશિષ્ટ ખ્યાલ એ છે ગ્રાહકોની આવક. જો આપણે ઇંગ્લિશમાં એને કેવું હોય તો કન્ઝ્યુમર ઇનકમ. સરળ અર્થમાં જોઈએ તો ગ્રાહકોની આવક એટલે ઉત્પાદનના સાધનોના માલિક તરીકે જમીનના માલિકને ભાડા સ્વરૂપની જે આવક પ્રાપ્ત થઈ છે તે જે મૂડીપતિ છે એને વ્યાજના સ્વરૂપમાં આવક પ્રાપ્ત થાય છે તે શ્રમિક છે એ શ્રમિકને વેતન સ્વરૂપની જે આવક પ્રાપ્ત થાય છે તે અને જે નિયોજકો છે સાહસિકો છે એને નફા સ્વરૂપની જે આવક પ્રાપ્ત થાય છે તે. એટલે આપણે એમ કહીએ કે હોટલના માટે ગ્રાહકોની આવક એટલે નાણામાં રજૂ થયેલી આવક. હોટલના માટે ગ્રાહકોની આવક એટલે હું તો કે નાણામાં રજૂ થયેલી આવક એટલે વિવિધ ઉત્પાદનના જે સાધનો છે એને મળેલી જે નાણાકીય આવક છે એનો સરવાળો એટલે ગ્રાહકોની આવક. ટોટલ ઓફ ઇન્કમ્સ એક્સપ્રેસ્ડ ઇન મની એટલે ગ્રાહકની આવક. તો અહીંયા આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ગ્રાહકોની આવકમાં જે આવકનું હસ્તાંતરણ થાય છે અર્થતંત્રમાં, કે દાખલા તરીકે આપણે કહીએ કે કોઈ વ્યક્તિ કે કોઈ કુટુંબને ભેટ સ્વરૂપની મળેલી આવક છે તે વારસામાં આપણે કહીએ કે પૈતૃક મિલકત કે એને ઉત્તરાધિકારીને મળેલી જે મિલકત છે તે અર્થતંત્રમાં મૂડી બજારમાં ખાસ કરીને નાણા બજારમાં જે જામીનગીરીઓ છે એ જામીનગીરીઓના વેચાણથી જે મળેલી આવક છે તે એ જ રીતે કોઈ કેસિનોમાં અથવા તો અન્ય રીતે જુગારમાં જે પ્રાપ્ત થયેલી આવક છે તે. આ ઉપરાંત આપણે એમ કહીએ કે કોઈ બેંક સિવાયની જે સંસ્થાઓ છે અથવા તો કોઈક અન્ય વ્યક્તિ પાસેથી જે ઉછી લીધેલી આવક છે રકમ છે એને આપણે હોટરેના મતે ગ્રાહકની આવકમાં મૂકી શકતા નથી. કારણ કે અર્થતંત્રના આ બધી જે આ સોર્સથી આ સ્ત્રોતોથી પ્રાપ્ત થતી આવક છે એ ગ્રાહકની વાસ્તવિક આવકમાં કંઈ વધારો કરતો નથી. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ગ્રાહકોની આવક એ નાણામાં દર્શાવેલી રાષ્ટ્રીય આવક છે એ આપણે રાષ્ટ્રીય આવકમાં પણ એને આપણે જોઈ ગયા હતા કે ઉત્પાદનના સાધનોએ પ્રાપ્ત કરેલી વર્ષ દરમિયાન જે આવક છે તેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. એટલે હોટલનો જે કહેવાનો તાત્પર્ય છે નાણાના સ્વરૂપ રજૂ થતી જે આવક છે તેને આપણે ગ્રાહકોની આવક કહીએ છીએ. ઓકે, બીજો એનો જે વિશિષ્ટ ખ્યાલ છે એ છે ગ્રાહકોનો ખર્ચ, કન્ઝ્યુમર્સ આઉટલે. એટલે આપણને ખબર છે એ પ્રમાણે કે ગ્રાહકોની જે આવક છે એમાંથી ગ્રાહક પોતાના જીવન જરૂરિયાતની ઘણી બધી વપરાશી વસ્તુઓ ખરીદતો હોય, કપડા છે, બૂટ ચંપલ છે, શાકભાજી છે, દૂધ છે, ફર્નિચર છે,
આવી બધી વસ્તુઓ કે જેને આપણે વપરાશી વસ્તુઓ કહીએ છીએ, તેમજ મૂડી પ્રચુર વસ્તુઓ, મૂડી માલની વસ્તુઓ પાછળ એ પોતાની ગ્રાહકને, એ વ્યક્તિ હોય, પેઢી હોય, કંપની હોય, એ કુટુંબ હોય, એ મૂડી પ્રચુર અથવા મૂડી માલની વસ્તુઓ પાછળ પણ ખર્ચ કરતો હોય છે. તો વપરાશી વસ્તુઓ, મૂડી માલની જે વસ્તુઓ પાછળનો ખર્ચ છે તેને હોટરે ગ્રાહકોનો ખર્ચ તરીકે ઓળખાવે છે. એટલે ગ્રાહકોનો ખર્ચ છે તે અર્થતંત્રમાં વાસ્તવમાં જોઈએ તો એ ઇફેક્ટિવ ડિમાન્ડ છે, અસરકારક માંગ છે. અને અસરકારક માંગ આપણે સેમેસ્ટર 5 માં જોઈ ગયા કે અસરકારક માંગ એટલે જેને નાણાંનું પીઠબળ છે, એવી જે માંગ છે તેને આપણે અસરકારક માંગ કહીએ છીએ. તો જે રીતે હોટલે આપણને કીધું તે પ્રમાણે કે ગ્રાહકોની આવકમાં કે જુગાર દ્વારા જે મેળવેલી આવકો છે એને આપણે ગ્રાહકોની આવકમાં સમાવેશ કરતા નથી, એ જ રીતે અહીંયા ગ્રાહકોના ખર્ચમાં પણ હોટરે આપણને કહે છે કે ભાઈ ભેટ કે જુગાર જેવી આવકો, એ જ રીતે ભેટ કે જુગારમાં ખર્ચેલી આપેલી જે રકમ છે, ગુમાવી પડતી રકમ છે, એને પણ આપણે ગ્રાહકના ખર્ચમાં મૂકી શકતા નથી. ત્યાર પછીનો જે અને ત્રીજો જે અગત્યનો ખ્યાલ છે એ છે રોકડ અનામતો, જેને આપણે કેશ બેલેન્સીસ કહીએ છીએ. રોકડ અનામતો જેને આપણે રોકડ પુરાંતો તરીકે પણ ઓળખીએ છીએ, રોકડ પસંદગી તરીકે પણ ઓળખીએ છીએ. તો ખાસ કરીને હોટરેના માટે રોકડ અનામતો એટલે નાણા અને બેંકોની થાપણના રૂપમાં ગ્રાહકો તથા પેઢીઓએ, વેપારીઓએ રાખેલી જે રકમ છે તેને આપણે રોકડ અનામતો કહીએ છીએ. આપણે રોકડ પસંદગી કે રોકડ અનામતો કે રોકડ ભંડોળો જે શબ્દો વાપરીએ છીએ તે આ બધા સમાનાર્થી છે. એટલે આપણને ખબર છે કે ભાઈ વ્યક્તિ, કુટુંબ કે પેઢી કે સરકાર પોતાની આવકનો જે ભાગ વપરાશી અને મૂડી પ્રચુર વસ્તુઓ માટે પોતાના અલગ અલગ હેતુસર, વિનિમયનો, સાવચેતીનો, સત્તાકીય હેતુસર જે આવક હાથમાં રાખે છે તેને આપણે રોકડ પસંદગી આપણે આગળના પીરિયડોમાં જોઈએ. એવું અહીંયા કે રોકડ અનામતો એટલે નાણા અને બેંકની થાપણના રૂપમાં ગ્રાહકો દ્વારા રાખેલી રકમ. ગ્રાહકો શબ્દ છે, ગ્રાહક નહીં. અચ્છા, ગ્રાહકો છે એટલે આપણે સામાજિક કુલ રોકડના ભંડોળો તરીકે પણ ઓળખાવી શકીએ. વ્યક્તિગત આવકના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વ્યક્તિ કે કુટુંબના સંદર્ભમાં પણ આને જોઈ શકીએ કે આવકનો જે ભાગ અલગ અલગ વસ્તુઓ અને ઉત્પાદનના સાધનોની ખરીદી અર્થે જે હાથ પર રાખવામાં આવે છે તેને રોકડ અનામતો તરીકે હોટરે ઓળખાવે છે. રોકડ અનામતો એટલે આપણને ખબર છે, બીજા અર્થમાં જોઈએ તો અનસ્પેન્ડ જે માર્જિન છે તે, એટલે કે આવક અને ખર્ચ વચ્ચેનો જે તફાવત છે, એટલે કે આવકનો ખર્ચાયા વગરનો જે તફાવત છે તેને રોકડ અનામતો કહીએ છીએ. એટલે રોકડ અનામતો છે તે બીજા અર્થમાં આપણે જોઈએ તો અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો છે એ આપણને બતાવે છે. ઓકે, તો હવે આ જે અર્થતંત્રનો નાણાંનો પુરવઠો અથવા તો જેને આપણે રોકડ અનામતો કહીએ છીએ એને એમાં વધારો કે ઘટાડો કરતા પરિબળો કયા કયા છે? તો ખાસ કરીને આપણને ખબર છે તે પ્રમાણે કે હોટરે જયારે સિદ્ધાંત આપ્યો ત્યારે જે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો અને એમાં ઘણી વખત પરસ્પરના વૈશ્વિક દેશો વચ્ચેના વેપારમાં ચીજ વસ્તુઓની સામે વિનિમયમાં સોનાનો ઉપયોગ થતો હતો, ગોલ્ડનો ઉપયોગ થતો. તો ખાસ કરીને જ્યારે આપણે કહીએ કે સોના ધોરણ હોય, પ્રવર્તતું હોય, તો સોનાની આયાત અને નિકાસથી અર્થતંત્રના કુલ નાણાના પુરવઠામાં કે રોકડ અનામતો ફેરફાર થઈ શકે છે. કે દાખલા તરીકે આપણે કહીએ છીએ કે ભાઈ કોઈક દેશે અન્ય દેશોમાં કરેલી નિકાસ કરતા જો આયાત મૂલ્ય વધારે હોય તો એ આયાત મૂલ્ય ચૂકવણી રૂપે સોનાની જે તે દેશમાંથી નિકાસ થાય
એટલે આપણે એમ કહીએ જયારે આયાત મૂલ્ય વધેલું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં નાણાના જે રોકડ અમતનો જે ભંડાર છે, કુલ નાણાનો પુરવઠો છે, તે ઘટે છે. બીજું અટરે આપણને એવું કહે છે કે આ જે રોકડ અનામતો છે તેના પ્રમાણમાં ફેરફાર કરનારું જો બીજું એક અગત્યનું પરિબળ હોય તો એ છે બેંકોની શાખમાં, એટલે બેંકો જે આખી નાણું સર્જન કરે છે એમાં પણ જો ફેરફાર થાય તો રોકડ અનામતો અથવા જેને આપણે નાણાંનો પુરવઠો કહીએ છીએ, અર્થતંત્રનો કુલ પુરવઠો, એમાં પણ ફેરફાર થાય. વેપારી બેંકો કહીએ છીએ, વેપારી બેંકો જયારે અર્થતંત્રમાંથી જામીનની ખરીદી કરે છે ત્યારે શું કરે છે, બેંકો પાસેનું જે રોકડ નાણું છે તે અર્થતંત્રમાં રિલીઝ થાય છે, છૂટું પડે છે, અને પરિણામ સ્વરૂપ આપણે કહીએ કે અર્થતંત્રમાં રોકડ અનામતો એ વધે છે. આનાથી ઉલટી પરિસ્થિતિ આપણે વિચારી શકીએ કે જ્યારે બેંકો જામીનગીરીનું વેચાણ કરે છે ત્યારે લોકો પાસેનો જે નાણાંનો પુરવઠો છે તે બેંક પાસે આવે છે, એટલે અર્થતંત્રની જે કુલ રોકડ અનામતો છે એનું અમુક પરિમાણ એ પોતાના હસ્તક આવે છે, બેંકો પાસે આવે છે. તેને આપણે એબ્સોર્પ્શન ઓફ કેશ કહીએ છીએ કે જે અર્થતંત્રની રોકડ અનામતો એટલે કે કુલ નાણાંના પુરવઠાને ઘટાડે છે. એટલે આપણે અર્થમાં જો કેવું હોય તો એ રીતે કહી શકીએ કે બેંકો સર્જન કરે છે અને જે વેપારીઓ છે, જથ્થાબંધ વેપારીઓ છે, છૂટક વેપારીઓ છે, એ જયારે આપણે એમ કહીએ કે બેંકો પાસેથી ધિરાણ લે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે રોકડ અનામતોનું પ્રમાણ વધે છે. હા, એક તરફ બેંકો જયારે શાખનું સર્જન કરે છે, ધિરાણો આપે છે, લોન આપે છે, અને જયારે એ લોનનું રીપેમેન્ટ પુનઃ ચુકવણી જયારે અમુક વેપારીઓ કે પેઢીઓ કુટુંબો કરતી હોય છે ત્યારે એના બદલામાં બેંકો કેટલીક રકમ એ પાછી મેળવે છે. તો આપણે એમ કહીએ કે એક બાજુ બેંકોએ કરેલું શાખનું સર્જન અને બીજી બાજુ વેપારીઓ પેઢીઓ કુટુંબોએ અગાઉ જે ધીરેલી રકમ છે એ જયારે બેંકોમાં પુનઃ જમા કરાવે છે, તો આ બે વચ્ચેનો જે તફાવત છે તેને આપણે સાચા અર્થમાં કહીએ તો બેંકોએ કરેલું ચોખ્ખું શાક સર્જન છે. જો ચોખ્ખું શાક સર્જન જો વધે, એટલે કે બેંકોમાં થતી જમા રકમમાં જો બેંકો વધારે ધીરણ કરે તો અર્થતંત્રની જે રોકડ અનામતો છે એમાં આપણને વધારો થતો જોવા મળે છે. અને જો ચોખ્ખું શાક સર્જન ઘટે તો આપણે એમ કહી શકીએ કે રોકડ અનામતોનો ઘટાડો થાય છે. બીજા અર્થમાં જો આપણે જોઈએ તો વેપારીઓ પોતાની પાસેની જે નિષ્ક્રિય અનામતો છે જેને આપણે આઈડિયલ રિઝર્વ કહીએ છીએ, કે બેંકો પાસેથી પોતાની પાસેથી જે અલગ અલગ હેતુસર રાખેલી જે અનામતો છે તે અથવા તો બેંકો પાસેથી નવી લોન કે ધિરાણ લઈને જે ખર્ચ કરે છે એને પરિણામ સ્વરૂપ થાય અર્થતંત્રમાં રોકડ એ છૂટી થાય છે. અને એનાથી વેપારી બેંકોનું દેવું જો વેપારીઓ ચૂકવે, કુટુંબો ચૂકવે અને પોતાની પાસે જે નોડો છે જો એને વધારે દિવસોમાં રાખે, એટલે કે અનામતોની જો નિષ્ક્રિય સ્વરૂપ રાખે, તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં આ રોકડ અનામતનું પ્રમાણ આપણને ઘટતું જતું જોવા મળે છે. ચોથો જે એમનો વિશિષ્ટ ખ્યાલ છે કે નાણાંનો આવક વેગ, એને આપણે વેલોસિટી ઓફ સર્ક્યુલેશન કહીએ. તો હોટરે આપણને કહે છે તે પ્રમાણે કે નાણાંનો જે આવક વેગ છે વાસ્તવમાં રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં છે. ગ્રાહકોનો ખર્ચ અને રોકડ અનામતો વચ્ચેનો જે ગુણોત્તર છે તેને નાણાંનો આવક વેગ તરીકે ઓળખાવે છે. એટલે નાણાંના આવક વેગનું જો સૂત્ર તમે સ્ક્રીન પર જોઈ શકો છો, નાણાંનો આવક વેગ બરાબર ગ્રાહકોનો ખર્ચ અને રોકડ અનામત, તો આપણે એ જોઈ શકીએ કે આ જે સૂત્ર છે તે આપણને કંઈક અંશે ફિશરનું જે
નાનો ચલણ સ્વરૂપનું છે, પણ અહીંયા એને રાષ્ટ્રીય આવક પરિપ્રેક્ષ્યમાં એ હોટલ બતાવેલો છે. તો આપણે આ સૂત્ર પર જોઈ શકો છો કે નાણાંનો આવક વેગ બરાબર અંશમાં ગ્રાહકનો ખર્ચ અને છેદમાં રોકાણ. તો હવે આપણે જોઈએ છીએ કે આ સૂત્રમાં આપણે સૂત્રને જો રીઅરેન્જ કરીએ તો ગ્રાહકોનો ખર્ચ બરાબર સૂત્રનો કરતા આપણે ગ્રાહકનો ખર્ચ બનાવીએ બરાબર રોકડ અનામતો ગુણ્યા નાણાંનો આવક. આપણે જોઈ શકાય અહીંયા તમે આપણને હોટલ એવું કહે છે કે રોકડ અનામતો જયારે સ્થિર હોય એટલે અર્થતંત્ર નો નાનો કુલ પુરવઠો સ્થિર હોય અથવા તો રોકડ અનામતો સ્થિર હોય, પણ નાણાંનો જો આવક વેગ વધે કે ઘટે તો ગ્રાહકોનો ખર્ચ પણ વધી કે ઘટી શકે છે. ઓકે, આના પરથી આપણને પેલું હોટલ જણાવે છે કે ત્યાર પછી આપણે એમ કહીએ કે આટલા વિશિષ્ટ કાર્યોની સમજૂતી મેળવ્યા પછી હોટલ જે વ્યાપાર ચક્રની રજૂઆત કરે છે, સમજૂતી આપે છે, એમાં ખાસ કરીને આપણે કહીએ તો હોટલ આ રીતે જે આર્થિક પ્રવૃત્તિની સતત વિસ્તરણ અને સંકોચનની જે પ્રવૃત્તિ છે એ સર્જન કરવા માટે ખાસ કરીને આપણે કહીએ કે અર્થતંત્રમાં જે સાખી નાણું છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હોટેલના માટે કાયદેસરનું નાણું જે છે એ એનું સ્થાન છે. હોટેલ ખાસ કરીને કહે છે કે બેન્કિંગ પ્રવૃત્તિ, બેંકોની જે શાક સર્જનની પ્રવૃત્તિ છે, શાક વિસર્જનની પણ પ્રવૃત્તિ છે, તે એ સાખી નાણાંના પરિમાણમાં ફેરફાર કરીને અર્થતંત્રની જે રોકડ અનામતો છે એટલે કે નાણાંનો પુરવઠો છે એના દ્વારા ગ્રાહકના ખર્ચમાં ફેરફાર લાવી શકે છે. જ્યારે સાખી નાણું વધે છે ત્યારે ગ્રાહકોનો ખર્ચ વધે છે અને સાથે સાથે આપણને ખબર છે તે પ્રમાણે કે અર્થતંત્રમાં ફુગાવાના વલણની સાથે તેજી આવે છે અને તેનાથી ઉલટું જ્યારે શાખનું પરિમાણ ઘટે છે ત્યારે ગ્રાહકોનો ખર્ચ પણ ઘટે છે. તો એને પરિણામ સ્વરૂપ અર્થતંત્રમાં નાણાં સંકોચન કે મંદી પણ આપણને આવતી જોવા મળે છે. એટલે ખાસ કરીને આપણે કહીએ કે હોટલનો જે વ્યાપાર ચક્રનો સિદ્ધાંત છે તે બેન્કિંગ પ્રવૃત્તિ અને તેનાથી અસર પામતો જે ગ્રાહકોનો ખર્ચ છે એ મુખ્ય ભાગ ભજવે છે. એટલે બીજા અર્થમાં જો એમ કેવું હોય કે જ્યાં ગ્રાહકોની આવક અને ગ્રાહકોનો ખર્ચ સરખો થઈ રહે છે ત્યાં સુધી અર્થતંત્રમાં એક જાતની સંતુલા પ્રવર્તે છે. પણ આપણને ખબર છે કે નાણાંનો પુરવઠો, રોકડાનો કે નાણાંનો આવક વેગ એ ગ્રાહકોના ખર્ચને ગ્રાહકોની આવક કરતા વધારે ઘટાડે છે ત્યારે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે એક જાતની સમતુલા સર્જાય છે, સમતુલા સર્જાય. એટલે આપણે એમ કહીએ કે આવી જે ગ્રાહકોની આવક અને ગ્રાહકના ખર્ચની જે સમતુલા છે આવી પરિસ્થિતિ વાસ્તવિક જગતમાં કે વ્યવહારિક જગતમાં આપણે ખૂબ જ ઓછી જોવા મળે છે. કારણ કે હોટલ કહે છે કે અર્થતંત્રમાં જ્યારે આ ગ્રાહકનો આવક અને ગ્રાહકનો ખર્ચ, ગ્રાહકોની આવક એટલે આપણને ખબર છે કે નાણાકીય રાષ્ટ્રીય આવક બરાબર, ગ્રાહકોનો ખર્ચ એટલે આપણને ખબર છે કે ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રનો કુલ ખર્ચ, એ આવી જે સમતુલાની પરિસ્થિતિ છે તે આપણને ભાગ્યે જ અર્થતંત્રમાં જોવા મળે છે અને એને પરિણામ સ્વરૂપ એમ કહીએ કે વ્યાપાર ચક્ર આપણને વાસ્તવમાં જોવા મળે છે. અર્થતંત્રમાં આપણે કહીએ કે જ્યાં ગ્રાહકોનો કુલ ખર્ચ અને ગ્રાહકોની કુલ આવક જ્યાં સંતુલિત થવા માંડે ત્યાં જ આપણે કહીએ કે એ જ પ્રક્રિયા દરમિયાન નવા ને નવા પરિવર્તનો અર્થતંત્રમાં કામ કરતા થાય અને વિસ્તરણ અને સંકોચનનો તબક્કો કે જેને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ એની શરૂઆત એ સતત ને સતત અર્થતંત્રમાં આપણને એ થતી જોવા મળે. આપણે કહીએ કે આજે
કે જેમણે વ્યાપાર ચક્રની પ્રક્રિયાને સમજાવવા માટે ચાર તબક્કાઓ બતાવેલા છે. પહેલો તબક્કો છે એક્સપાન્શન, ઈશ કહેવામાં આવે છે વિસ્તરણનો તબક્કો જેને આપણે કહીએ છીએ. તો આપણને ખબર છે કે હોટરના મતે સર્જનના વિસ્તરણથી વ્યાપાર ચક્રના વિસ્તરણનો તબક્કો શરૂ થાય છે. તો આની સમજૂતી માટે હોટરે આપણને એવું કહે છે કે જ્યારે અર્થતંત્રની જે બેંકો છે એટલે કે સમગ્ર બેન્કિંગ ક્ષેત્ર છે એમાં જ્યારે અનામતો જે છે એટલે કે બેંકોમાં રોકડ અનામતનું પ્રમાણ છે એ જ્યારે વધી જાય છે ત્યારે બેંકો એ રોકડ અનામતોનું પ્રમાણને નિષ્ક્રિય રીતે રાખતી નથી, એનો અમુક ભાગ એ રહેવા દે છે. અને કારણ કે બેંક આપણને ખબર છે કે નફો કરતી સંસ્થા છે, એટલે આવી જ્યારે પરિસ્થિતિ હોય અર્થતંત્રમાં કે બેન્કિંગ ક્ષેત્રની જે અનામતો છે એ જો એની પાસે વધારે હોય તો એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેંકો આ અનામતોને સક્રિય બનાવવા માટે ધિરાણ સર્જવાની કોશિશ કરે અને એના માટે એ વ્યાજનો નીચો દર રાખે. અને વ્યાજનો નીચો દર રાખે ત્યારે આપણે કહીએ કે ઘણા બધા અર્થતંત્રના વેપારીઓ છે, કુટુંબો છે, પેઢીઓ છે એ સસ્તા દરે આપણે એમ કહીએ કે ધિરાણ મેળવવાનો પ્રયત્ન કરે. અને જ્યારે પણ આપણે એમ કહીએ કે બેંકો પોતાનો વ્યાજનો દર નીચો રાખતી હોય ત્યારે ધિરાણ મેળવવાની જે સગવડ છે એ સગવડ વધતા અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે શાકસર્જન એ વૃદ્ધિ પામે છે. અને શાકસર્જન અર્થતંત્રમાં વધે છે એટલે આપણે જોયું તે પ્રમાણે કે અર્થતંત્રનો જે રોકડ અનામતો સમાજના જે કુલ ભંડોળો છે એ કુલ ભંડોળોમાં વધારો થાય. અને આપણે એમ કહીએ કે જ્યારે વ્યાજનો દર નીચો જાય ત્યારે આપણને ખબર છે કે ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વેપારીઓ કે જે કડી રૂપે કામ કરતા હોય છે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ભાઈ ઉત્પાદકો એટલે કે જે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરણની પ્રક્રિયા કરે છે તે એટલે જેને આપણે મેન્યુફેક્ચરિંગ એકમો કહીએ છીએ અને ગ્રાહકો કે જે ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરતી હોય છે તો આપણને ખબર છે તે પ્રમાણે એક ઉત્પાદક છે અને બીજો ખરીદનાર છે. કે આ વચ્ચે કામ કરતા જે આપણે એમ કહીએ કે જે વેપારીઓ છે જથ્થા બને છૂટક વેપારીઓ છે એ મધ્યસ્થી તરીકે કામ કરે છે. કે જે આપણે કહીએ છીએ કે ઉત્પાદક પેઢી પાસેથી ખરીદી કરે છે અને ગ્રાહકોને એ વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે જ્યારે પણ એટલે ખાસ કરીને આપણે હોટરે છે તે હોટરે આપણને ખબર છે તે પ્રમાણે કે વ્યાપાર ચક્રની સમજૂતી માટે બેંકો, વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ કે જે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં બહુ પ્રભાવક અસર પાડે છે એના પર એમણે ખૂબ ભાર મૂક્યો છે.
કારણ કે એણે કીધું છે કે જથ્થાબંધ વેપારીઓની જે પ્રવૃત્તિ છે અને બેંકોની જે શાકસર્જનની નીતિ છે એની વચ્ચેનો એમણે એક સંબંધ સ્થાપેલો છે, અને ત્યારબાદ એણે વ્યાપાર ચક્રની સમજૂતી આપેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જ્યારે પણ બેન્કિંગ ક્ષેત્રમાં વ્યાજનો દર ઘટે છે ત્યારે ખાસ કરીને આ જે જથ્થાબંધ વેપારીઓ છે કે ભાઈ એક કે બે ટકાના ફેરફારથી પણ વેપારીઓના નિર્ણય પર નોંધપાત્ર અસરો આપણને પડતી જોવા મળે છે. જ્યારે વ્યાજનો દર ઘટતો હોય, કારણ કે વ્યાજ એ વેપારીઓની દ્રષ્ટિએ એક ખર્ચ છે, તો વ્યાજનો દર જેવો ઘટે તેવો આપણે એમ કહી શકીએ કે વેપારીઓ જે વસ્તુઓ વેચતા હોય એના માલ સામાનનો સંગ્રહનો જે આપણે ખર્ચ છે એ ઘટે છે. એટલે વ્યાજનો દર જેવો ઘટવાનું શરૂ થાય અથવા તો ઘટે છે ત્યારે ખાસ કરીને આપણે એમ કહીએ કે આ જથ્થાબંધ વેપારીઓ એ માલનો સ્ટોક વધારવા માટે ઉત્પાદક પેઢીઓ પાસેથી નવા ને નવા ઓર્ડરો નોંધાવવા લાગે છે. અને ઉત્પાદકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે નવા ઓર્ડરો છે જેને આપણે મોટી મોટી કંપનીઓ કહીએ છીએ, જેને આપણે મેન્યુફેક્ચરિંગ એકમો કહીએ છીએ, આ ઉત્પાદકો નવા ને નવા ઓર્ડરને એટલે કે વેપારીઓ તરફથી ઘટેલા વ્યાજ દરને અનુસંધાનમાં જે ઓર્ડરો આપેલા છે એ ઓર્ડરોને પહોંચી વળવા માટે વધારે મૂડીરોકાણ કરે છે. અને વધારે મૂડીરોકાણ કરે છે એટલે આપણને ખબર છે કે ઉત્પાદનના સાધનોની એ માંગ વધારે છે, એટલે કે જમીનની માંગ વધે, યંત્રોની માંગ વધે, શ્રમિકોની માંગ વધે, નાણાકીય મૂડીની માંગ વધારે. તો આ ઉત્પાદનના સાધનોની માંગ વધારીને તેઓની રોજગારી વધારે છે, અને ઉત્પાદનના સાધનોની રોજગારી વધવાથી તેઓની આવક પણ વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ જે વધેલી આવક છે એ અર્થતંત્રમાં સામાન્ય માંગ જેને આપણે કહીએ છીએ એ સામાન્ય માંગમાં એ વધારો કરે છે. તો માંગ વધે છે એટલે આપણે માંગનો નિયમ ખબર છે કે અર્થતંત્રમાં માંગ જો વધતી જાય તો એને લીધે સતત વસ્તુઓના ભાવો એ ઉપરની દિશામાં ઉર્ધ્વ દિશામાં ખસે છે. બીજું આપણને ખબર છે કે અર્થતંત્રમાં ઉત્પાદન વધવાની સાથે સાથે ગ્રાહકોની આવક પણ વધે છે, કારણ કે ઉત્પાદનના સાધનો તરીકે ઉત્પાદનના સાધનોના માલિકો તરીકે ગ્રાહકો જ છે. તો ગ્રાહકની ભૂમિકા બે પ્રકારની હોય છે અર્થતંત્રમાં. એક બાજુ ઉત્પાદનના સાધનના માલિક તરીકે વ્યક્તિ ગ્રાહકની આવક વધે છે, અને આવક વધતા આપણને કેસનો ખબર છે નિયમ કે અર્થતંત્રમાં કુલ ખર્ચ વધે, શરૂઆતમાં સીમાંત વપરાશ વૃત્તિ લોકોની વધતી જાય, વધતી ભાવ સપાટીને ધ્યાનમાં રાખીને અર્થતંત્રના જે વેપારીઓ છે તેને એક નવો આશાવાદ જન્મે. એટલે વેપારીઓ આપણે કહીએ કે બજારમાં વિસ્તરણ છે, અર્થતંત્રમાં વિસ્તરણ છે, અર્થતંત્રમાં વસ્તુઓના ભાવો વધતા જાય છે, એટલે વસ્તુઓના વધારે ને વધારે જથ્થો પોતાના હાથ પર રાખવા માટે એ ઉત્પાદકોને પેઢીઓને સતત ઓર્ડર એ આપતા જાય છે, વધારતા જાય છે. વેપારીઓ વધુ જથ્થો રાખવા માટે પોતાની નાણાકીય સાધનની જે માંગ છે એની પૂર્તતા કરવા માટે બેંકો પાસેથી નવું ને નવું ધિરાણ એ મેળવતા જાય છે. અને આમ આપણે જોઈએ તો આર્થિક પ્રવૃત્તિઓ અને ઉત્પાદક જે પ્રવૃત્તિઓ છે એનું અર્થતંત્રમાં આ તબક્કામાં આપણને સતત વિસ્તરણ થતું જોવા મળે છે. અને આપણે એમ કહીએ કે માંગમાં પણ આપણને વધારો થતો જોવા મળે છે. પણ આ જે વધેલી જે આર્થિક પ્રવૃત્તિ છે, ઉત્પાદક પ્રવૃત્તિ છે, એનું સતત વિસ્તરણ
જ્યારે થતું હોય છે ત્યારે વધેલી માંગથી આર્થિક પ્રવૃત્તિ ઉત્પાદક પ્રવૃત્તિનું સતત જે વિસ્તરણ છે તે અર્થતંત્રમાં એક વિષચક્રને જન્મ આપે છે. એને આપણે આકૃતિની મદદથી પણ જોઈ શકીએ કે વેપારીઓના જેવા ઓર્ડરમાં વ્યાજના દર ઘટવાને લીધે વધારો થાય, અર્થતંત્રમાં વસ્તુઓના ભાવો વધતા હોય, તો એને લીધે આપણને ખબર છે તે પ્રમાણે કે વસ્તુઓની માંગ વધે, ઉત્પાદનના સાધનોની માંગ વધે, કુલ મૂડીરોકાણ વધે, અર્થતંત્રનો કુલ ખર્ચ વધે, ઉત્પાદનના સાધનોની આવકમાં વધારો થાય. તો આ રીતનું એક જાતનું આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં એક જાતનું વિષચક્ર આપણને ઊભું થતું હોય એવું જોઈ શકીએ છીએ. આ તમે આકૃતિમાં એને સરસ રીતે જોઈ શકો છો. એને ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે આ જે વિસ્તરણ અર્થતંત્રનું થાય છે એમાં ખાસ કરીને જે સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ છે એ પરિબળોમાં આપણને સતત પરિવર્તન થતું જોવા મળે છે. કારણ કે ઉત્પાદનના સાધનોના માલિકો તરીકે જ્યારે ગ્રાહકની આવક વધે છે અને ગ્રાહકોનો ખર્ચ પણ વધે છે, એની સૌથી પહેલી જો પહેલી અસર હોય તો વેપારીઓનો જે માલ છે એ વધુ વેચાય છે, એટલે વેપારીઓની વેચાણ આવકમાં આપણને વધારો થયેલો જોવા મળે છે. વેચાણ આવકમાં વેપારીઓની વધારો થતો જોવા મળે એટલે એ લોકો ઉત્પાદક પેઢીઓને ઉત્પાદન માટેના નવા નવા નવાને નવા ઓર્ડર આપે, એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઉત્પાદક પેઢીઓ દ્વારા ઉત્પાદનના સાધનોની માંગ વધારી એનું રોકાણ કરી અને ઉત્પાદન પણ વધારે છે. પણ જેમ આપણે કીધું તેમ કે વસ્તુઓની માંગ વધે છે તેમ વસ્તુઓના ભાવો વધે છે, તે જ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની પણ માંગ વધતી હોય. અને બીજી બાજુ આપણને ખબર છે કે ઉત્પાદનના સાધનોની માંગ વધે એટલે ઉત્પાદનના સાધનોનો વળતર દર કે એની કિંમતોમાં પણ વધારો થવા માંડે. હવે આ રીતે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે એક બાજુ વસ્તુઓની માંગ વધતી હોય, મૂડી પ્રચુર વસ્તુઓની માંગ વધતી હોય, ઉત્પાદનના સાધનોની માંગ વધતી હોય, અને સતત આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિમાં ઉત્પાદક પ્રવૃત્તિમાં તેજીનો સંચાર થતો હોય, તો આપણે ઘણા એકમો જોઈએ છે ઉદ્યોગના કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે એની જે ઉત્પાદન શક્તિ છે એનો પૂર્ણપણે ઉપયોગ થતો આપણે જોવા મળે. એટલે જેને આપણે કહીએ ને કે એકમ વિકાસના લાભ એ પૂરેપૂરા એણે મેળવી લીધેલા હોય. પછી આપણને ખબર છે તે પ્રમાણે કે આ જ રીતનું ચક્ર કે વસ્તુઓની માંગ વધે, વેપારીઓ નવા ઓર્ડર આપે, ઉત્પાદક પેઢીઓ ઉત્પાદનના સાધનોની માંગ સતત ને સતત કરતી જાય, એટલે એક તબક્કે એવું થાય કે ઉત્પાદક પેઢીએ ઉત્પાદનના જે સાધનો છે એ થોડી ઊંચી કિંમતે ખરીદવા પડે. એટલે શ્રમ છે, કાચો માલ સામાન છે, બજારમાંથી લાવેલી લોને લીધેલી મૂડી છે, જમીન પર અથવા તો કારખાનાનું મકાન હોય તેને ચૂકવાડું ભાડું છે, એ ધીરે 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 આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે ઉત્તર ઉત્તર ભાવો વધવાની જે પરિસ્થિતિ છે તે અને ઉત્પાદનના સાધનોની જે સતત ને સતત ઉર્ધ્વગતિએ જતી જે માંગ છે એને લીધે વળતરદરો વધતા હોય, એટલે કે એની પરોક્ષ અસર આપણે જોઈએ તો સીધી પેઢીઓ ઉત્પાદકો જે વસ્તુ બનાવે છે એના ઉત્પાદન ખર્ચ પર આપણને થતી જોવા મળે, એટલે ઉત્પાદન ખર્ચ ઊંચું આવે. હવે ઉત્પાદન ખર્ચ ઊંચું આવે એટલે એક બાજુ ગ્રાહકોની માંગને લીધે વસ્તુના ભાવ વધે, બીજી બાજુ આપણને ખબર છે તે પ્રમાણે કે ઉત્પાદકો ઉત્પાદનના સાધનોની જે ખરીદી કરે છે તો એને લીધે પણ આપણે એમ કહીએ કે વસ્તુઓના ભાવો એ આપણને વધતા જતા દેખાય છે. કારણ કે ઉત્પાદન ખર્ચ ઊંચું આવે એટલે ઉત્પાદકો છે તેને
તે જે વસ્તુ બનાવતા હોય તેની કિંમતમાં વધારો કરે. એટલે આપણે એમ કહીએ કે ભાવો વધવાથી, બીજી બાજુ આપણને ખબર છે કે વેપારીઓની વૃત્તિ એવી હોય છે કે જેમ ભાવો જાય તેમ એને એવું છે કે હજુ પણ મને નફો વધારે મળશે. એટલે વેપારીઓને ભાવો વધે જેમ જેમ, એમ એમ આપણે એમ કહીએ કે વધારે ને વધારે પોતાના ગોડાઉનોમાં વસ્તુનો જથ્થો કરવાનો ઉત્સાહ આવે. એટલે વેપારીઓ શું કરે કે બેંકો પાસેથી ધિરાણ મેળવે વધારે ને વધારે, અને આ રીતે માલ સામાનનો સંગ્રહ કરે. એટલે વધેલા જે ભાવો છે અર્થતંત્રમાં બે કારણોસર, ગ્રાહકોની માંગ અને ઉત્પાદક પેઢીનો ઉત્પાદન ખર્ચ. તો આને લીધે આપણે એમ કહીએ કે સતત ને સતત જે ભાવો વધતા જાય છે એટલે વેપારીઓની જે નફો મળવાની જે શક્યતા છે એ વધે છે. તો આ શક્યતાને લીધે આપણે કહીએ કે વેપારીઓ છે તે વધારે ને વધારે માલનો સ્ટોક કરવા માંડે છે, અને સાથે સાથે વેપારીઓ જે નવો ને નવો ઓર્ડર આપે છે એને લીધે ઉત્પાદકો પણ એ ઉત્પાદનને પહોંચી વળવા માટે, નવા ઓર્ડરને પહોંચી વળવા માટે બેંકો પાસેથી વધારે ને વધારે પ્રમાણમાં એ શાખ મેળવે છે. એટલે આપણે એમ કહીએ કે વધતા ભાવો એ અર્થતંત્રમાં વિસ્તરણની જે પ્રવૃત્તિ છે, પ્રક્રિયા છે વિસ્તરણની, એ પ્રક્રિયાને વધારે વેગ આપે છે. આ વિસ્તરણના તબક્કામાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ગ્રાહકોનો એક બાજુ ખર્ચ વધે છે, કારણ કે ભાવો વધે છે એટલે સાથે સાથે ગ્રાહકોનો ખર્ચ પણ વધે છે. એણે ભૂતકાળમાં જે કંઈ પણ બચતો રાખેલી હોય એ વધતા ભાવોએ એની જે વધેલી માંગ છે એને પહોંચી વળવા માટે એ જે અત્યાર સ્વરૂપ, અત્યારના સમય સુધી એ બચત સ્વરૂપમાં હતી, પણ વધતા ભાવોને લીધે આપણે એમ કહીએ કે એની પાસેની ભૂતકાળની જે બચતો છે, જે નિષ્ક્રિય અનામતો હતી, રોકડ અનામતો, એ આ સમયમાં વિસ્તરણના તબક્કામાં એ ખર્ચી નાખે છે. સાથે સાથે આપણે કહીએ છીએ તે પ્રમાણે કે વેપારીઓ પણ ભૂતકાળમાં એની પાસેની જે કંઈ પણ અલગ અલગ હેતુસર રાખેલી જે રકમો હતી, અનામતો હતી, એ પણ ધીરે ધીરે એ છૂટ, આ સમયમાં કે જ્યારે વિસ્તરણનો તબક્કો છે અર્થતંત્રમાં, ત્યારે એ પણ એ અનામતોનો પણ ઉપયોગ એ વસ્તુની ખરીદી માટે, એટલે કે જે વસ્તુ વેચે છે એના માલ સામાનના સંગ્રહ માટે એ છૂટી કરે છે. એટલે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે નાણાંનો જે ચલણ વેગ છે તે આપણને આ સમયગાળામાં વધતો જાય છે. એટલે જો વિસ્તરણના તબક્કાનો આપણે જો ટૂંક સાર જોઈએ તો આપણે એમ કહી શકીએ કે વેપારી બેંકો દ્વારા એકવાર વ્યાજનો દર નીચો જતા અર્થતંત્રમાં જે સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ છે એ ઉત્તરોત્તર એને વેગ મળે છે. તેમાં બેંકનું સાખી નાણું, ગ્રાહકોની આવક, ગ્રાહકોનો ખર્ચ, ઉત્પાદન ખર્ચ, વસ્તુઓના ભાવો, રોકડ અનામતો અને નાણાંનો વેગ, આ બધા જે પરિબળો છે એ સતત ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે, ઉપર તરફ જાય છે, એની વૃદ્ધિ થાય છે. અને અર્થતંત્ર આપણે એમ કહીએ કે તેજીના શિખર તરફ આપણને જતું જોવા મળે છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે, હોટરેજી કહે છે તે પ્રમાણે, કે અર્થતંત્રમાં અર્થતંત્રને ઉપર તરફ દોરી જતા જે પરિબળો છે એ જ પરિબળો બીજી દિશામાં પણ કામ કરતા આપણને આ તબક્કા દરમિયાન જોવા મળે છે. કારણ કે જેમ જેમ અર્થતંત્રમાં વિસ્તરણનો તબક્કો આગળ ને આગળ ધપતો જાય, તેમ તેમ આપણે એમ કહીએ કે બેંકો જે છે એ જેટલું વધારે ધિરાણ કરે છે, તો એને લીધે આપણને ખબર છે કે જેટલું વધારે ધિરાણ કરે છે એટલે બેંકોમાં રહેલી જે અનામતો છે તે ઓછી થવા લાગે છે. ખાસ કરીને જ્યારે વિસ્તરણનો તબક્કો હોય ત્યારે જો આપણે એમ કહીએ કે સુવર્ણ ધોરણ કે સોના ધોરણ, ગોલ્ડ સ્ટાન્ડર્ડ જો પ્રવર્તતું હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સ્થાનિક અર્થતંત્રમાં વસ્તુઓની જે કિંમતો છે તે ઉપરને ઉપર તરફ જતી હોય, વધતી જતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અન્ય દેશોમાંથી આયાત કરવી સસ્તી પડે એટલે આયાતમાં વધારો થાય છે. અને બીજું આપણને ખબર છે તે પ્રમાણે કે જ્યારે તેજીનો પથ હોય અર્થતંત્રનો,
ત્યારે વસ્તુઓના ભાવો સ્થાનિક અર્થતંત્રમાં વધતા અન્ય દેશોની તુલનામાં જે તે દેશની વસ્તુઓની કિંમતો પણ ઊંચી લાગતી હોવાથી નિકાસ ઘટે છે. એટલે આપણે એમ કહીએ કે આની અલ્ટિમેટ અસર, અંતિમ અસર એ સોનાની નિકાસ પર થાય છે. માટે જ આપણે એમ કહીએ કે દેશની મધ્યસ્થ બેંક અન્ય બેંકોને આવી પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે જે દેશની કેન્દ્રીય બેંક છે, સેન્ટ્રલ બેંક છે, એ અન્ય બેંકોને પણ આવી પરિસ્થિતિમાં જે કાયદેસરનું જે ચલણી નાણું છે તે પૂરું પાડી શકતી નહીં. એટલે એક બાજુ આપણે એમ કહીએ કે બેંકો પાસેની જે રોકડ છે તે નીચી જાય છે, કે જે આપણે એમ કહીએ કે શાક સર્જનને અસર કરતું એક અગત્યનું પરિબળ છે. એટલે આપણે એમ કહીએ કે વેપારી બેંકોની જેમ જેમ રોકડ અનામતો ઘટતી જાય તેમ તેમ એ શાક સર્જનની પ્રવૃત્તિની મર્યાદા આવી જાય એની. એટલે જેમ જેમ રોકડ અનામતો ઘટતી જાય તેમ તેમ વેપારી બેંકો એવું વિચારે કે હવે ધિરાણ ઓછું કરવું, એટલે શાક પર ધીરે ધીરે હવે નિયંત્રણ મૂકવાનું વિચારે. બેંકો ઘણી જ સભાન રીતે આપણે એમ કહીએ કે ધીરે ધીરે આ જે ધિરાણ આપવાની જે પ્રવૃત્તિ છે એ ધીરે ધીરે આપણે એમ કહીએ કે ઘટાડતી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રની જે કુલ રોકડાના મતો છે તેમાં આની અસર સીધી આપણને જોવા મળે. ઓકે, બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે અર્થતંત્રમાં વિસ્તરણનો તબક્કો હોય અને વેતનદાર જે વર્ગ છે તો તેની આવક પણ ધીરે ધીરે આપણને ખબર છે. વેતનદાર એટલે અથવા તો બીજા અર્થમાં જો આપણે કેવું હોય તો ઉત્પાદનના જે સાધનોના જે માલિકો છે એની આવક પણ ધીરે ધીરે તે ઊંચી જાય છે. એટલે આપણે કહીએ કે જેમ આવક વધે તેમ, કેન્સના શબ્દોમાં કહીએ કે આવક વધે તેમ આપણને ખબર છે તે પ્રમાણે કે લોકોની રોકડ પસંદગીમાં વધારો થાય છે. એટલે લોકોની જેમ જેમ આવક વધતી જાય તેમ તેમ એ લોકો પોતાની પાસેનું જે આવકના સ્વરૂપમાં આવેલું જે નાણું છે એ કેશ ઓન હેન્ડ વધારે રાખે, કારણ કે આવક જેમ વધારે તેમ રોકડ પસંદગી વધારે. એટલે આ તબક્કામાં આપણે જોઈએ છે વિસ્તરણના તબક્કામાં કે ભાઈ આવક જેમ જેમ વધતી જાય તેમ તેમ રોકડ સ્વરૂપમાં જે નાણું સંગ્રહ કરવાની જે શક્તિ છે તે વધતી જાય છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે કુલ રોકડ અનામતો હતી, જેને આપણે કુલ નાણાંનો પુરવઠો કહીએ છીએ, એ લોકોના હાથમાં એનો ભાગ વધારે રહી છે. એટલે આપણે એમ કહી શકીએ કે બેંકના ફાળે આવતી જે રોકડ અનામતો છે, બેંક કારણ કે બેંકમાં ઘણા આપણે એમ કહીએ કે વ્યક્તિઓ બેંકમાં ન મૂકતા એ રોકડ પોતાના હાથ પર રહેવા દે છે, એટલે બેંકોની જે અનામતો છે એના ફાળે રોકડ છે તે ઓછી થતી જાય, લોકો હાથ પર રાખવાની વૃત્તિ વધારે ત્યારે. તો આપણે એમ કહીએ કે આ જે બેંકો છે તેનો શાક સર્જનનો આધાર એ બેંકોની અનામત પર રહેલો છે. આપણે એમ કહીએ કે બીજી બાજુ બેંકોની પણ જવાબદારી હોય કે ભાઈ જે થાપણદારો છે એ થાપણદારોને પણ પોતાની થાપણના બદલામાં યોગ્ય વળતર મળી રહે, એટલા માટે બેંકો વિચારે કે આ થાપણદારોને વ્યાજ કઈ રીતે વધારે મળે. એટલે બેંકો આપણે એમ કહીએ કે બેંકો થાપણદારોના હિતને ધ્યાનમાં રાખીને જે ધિરાણ આપે છે એના પરનો વ્યાજનો દર એ વધારે છે. એટલે જેવો વ્યાજનો દર વધારે છે એટલે એની સીધી અસર જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓ પર થાય છે, કારણ કે વ્યાજનો દર વધે એટલે માલ સામાનને સંગ્રહ કરવાનો જે વ્યાજ ખર્ચ છે તે વધે. એટલે વ્યાજનો દર વધતા વ્યાજ ખર્ચ વધતા હવે વેપારીઓ જે છે તે નવું ધિરાણ મેળવવા માટે વિચાર કરે અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે નવું ધિરાણ મેળવવાનું બંધ કરે. પોતાની પાસેનો જે માલ સામાનનો સંગ્રહ છે એનાથી સંતોષ માંડે, નવા ઓર્ડરો ધીરે ધીરે જે વેપારીઓ છે તે બંધ કરે અને
અર્થતંત્રમાં જે આર્થિક અને ઉત્પાદક પ્રવૃત્તિનું જે વિસ્તરણ જે થતું હતું એક એના પર કંઈક અંશે બ્રેક આવે અને અર્થતંત્રમાં જે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રનું જે ઉપરનું વળાંક બિંદુ છે એનો અર્થતંત્રમાં અનુભવ થાય અને આપણે એમ કહી શકીએ કે આ રીતે વિસ્તરણની પ્રક્રિયાનો અંત આવે અને આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં સંકોચનની કંઈક અંશે શરૂઆત થાય કારણ કે એક વખત વ્યાજનો દર જો ઊંચો બેન્કો દ્વારા કરવામાં આવે તો આપણને ખબર છે તે પ્રમાણે કે અર્થતંત્રમાં નાણાકીય કટોકટી ઊભી થાય ધીરે ધીરે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે વેપારીઓને નફા અંગેની ભવિષ્યમાં નફા અંગેની નફો મળવા અંગેની જે એ લોકોની વિચારધારા છે એમાં પણ એક જાતનો સંકોચ ઊભો થાય અને સંકોચનના પરિબળો અર્થતંત્રમાં એ વૃદ્ધિ પામવા લાગે આ તબક્કામાં આપણે જોઈએ છીએ સંકોચનના તબક્કામાં કે આગળના જે વેપારીઓએ આપેલા જે ઓર્ડરો છે એને પહોંચી વળવા માટે ઉત્પાદકો શરૂઆતમાં આપણે એમ કહીએ કે આ સંકોચનના તબક્કામાં પણ બેન્કો પાસેથી ઊંચા વ્યાજના દરે ધિરાણ લેતા આપણને જોવા મળે છે અને આનાથી આપણે એમ કહીએ કે થોડો સમય પૂરતી બેન્કોને કારણ કે બેન્કો ધિરાણ આ ઉત્પાદકોને કરે છે એટલે થોડાક સમય માટે બેન્કોને રોકડ પાછી મેળવવામાં ખેંચ જરૂર પડે છે પણ ઊંચા વ્યાજના દરથી વેપારીઓએ જે નવા ઓર્ડરો બંધ કરી દીધેલા હોય એને પરિણામે એની અસર એ ઉત્પાદકો જે ઉત્પાદનની જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિમાં થોડો ઘટાડો કરવો પડે છે એટલે કે ઉત્પાદન ઘટાડવું પડે છે એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદકો હવે નવું ધિરાણ લેતા નથી મૂડીરોકાણ કરતા નથી અને એ ઉત્પાદન ઘટાડતા હોવાથી ઉત્પાદક પેઢીઓ એ ઉત્પાદનના સાધનો છે તે બેરોજગાર થવા માંડે છે ઉત્પાદનના સાધનો બેરોજગાર થવા માટે એટલે ઉત્પાદનના સાધનોના જે માલિકો છે તેની આવક ઘટવા માંડે છે ઉત્પાદનના સાધનોના માલિકો એટલે કે જે ગ્રાહકો છે એની આવક ઘટે એટલે ગ્રાહકો પણ ખર્ચ ઘટાડે છે વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ પાછળ કારણ કે ભાવ સપાટી ગ્રાહકોના ખર્ચને લીધે એની સીધી અસર ભાવ સપાટી પર થાય ભાવ સપાટી નીચી જવા માંડે બીજી બાજુ આપણને ખબર છે કે વેપારીઓ છે તે ભાવ ઘટતા હોય એ ભાવો ઘટતા હોવાને લીધે પોતાની પાસેનો જથ્થો છે એ જથ્થો હવે વધારતા નથી ઉલટાના ઘટાડતા જાય છે કારણ કે હવે વધારે નફાની આશા નથી અર્થતંત્રમાં પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે લોકો બેન્કોમાંથી ધિરાણ લેવાનું ટાળે છે ઘટાડે છે આમ આપણે જે વિસ્તરણના તબક્કામાં જોયું તેનાથી તદ્દન ઉલટી દિશામાં ઉત્તર ઉત્તર આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિનું સંકોચન થાય છે અને જો ટૂંકમાં આપણે જોઈએ તો હોટરેના મતે આજે સંકોચનનો અર્થતંત્રનો તબક્કો છે એમાં ગ્રાહકોની આવક ઘટે છે ગ્રાહકોનો ખર્ચ ઘટતો જાય છે રોકડ અનામતોનું પ્રમાણ ઘટે છે નાણાંનો આવક વેગ ઘટે છે ભાવ સપાટી નીચી જાય છે ઉત્પાદનના સાધનો બેરોજગાર થાય છે એટલે આપણે એમ કહી શકીએ કે આવી રીતે એક વખત અર્થતંત્રમાં શરૂ થયેલી મંદી જે છે અવરો છે મંદા અવરો છે એ વધારે ને વધારે તીવ્ર બને અને મંદી છે તે વધારે ને વધારે ઉગ્ર બનતી આપણને જોવા મળે છે હવે આપણને ખબર છે તે પ્રમાણે કે અર્થતંત્ર જેમ જેમ સંકોચનના પથ પર હોય માર્ગ પર હોય મંદીની ધીરે ધીરે આપણે એમ કહીએ કે ઘટતામાં જતું હોય તો તે જ સમય દરમિયાન અર્થતંત્રમાં એવા પરિબળો પણ કામ કરે કે જે અર્થતંત્રને સુધારણા તરફ પુનર્સુધારણા તરફ લઈ જતા હોય
એટલે આપણે જોઈએ કે જેમ જેમ અર્થતંત્રનું સંકોચન છે, આર્થિક પ્રવૃત્તિઓ અધોગામી દિશામાં જતી હોય, કુલ મૂડીરોકાણ ઘટે છે, રોજગારી ઘટે છે, કિંમતો ઘટવા માંડે છે, બેંકોની શાકસર્જન પ્રવૃત્તિ મંદ પડે છે, વેપારીઓ છે તે નવા માલો ભરાવતા નથી. પણ આપણને ખબર છે તે પ્રમાણે કે આ પરિસ્થિતિ જ્યારે અર્થતંત્રની હોય ત્યારે વેપારીઓ નવા ઓર્ડરને આપતી નથી હોતી, નવા ઓર્ડર આપતા નથી હોતા. પણ વેપારીઓની વૃત્તિ આપણને ખબર છે કે જ્યારે સંકોચન થતું હોય, અમને એમની પાસેની જે અનામતો છે એને બેંકોની જે જવાબદારી હોય છે, બેંકો પાસેથી જે ધિરાણ લીધેલું હોય છે, એ બેંકોમાં એનું પુનઃ ચૂકવણું કરે છે વેપારીઓ. એટલે પરિણામ સ્વરૂપ આપણે જોઈએ કે બેંકો પાસેની જે અનામતો છે એ ધિરાણના ચૂકવણા સ્વરૂપે બેંકોમાં પરત ફરે છે, પાછી ફરે છે. એટલે બેંકો પણ આપણને ખબર છે કે જે સામાન્ય રીતે રોકડ પ્રમાણ રોજબરોજના અનુભવના આધારે જે રાખવા ટેવાયેલી હોય તેના કરતાં પણ આ સંકોચનના તબક્કામાં એ રોકડ અનામતો બેંકો પાસે ઘણી બધી વધી જાય છે. તો આપણે કહીએ છીએ કે ભાઈ એવું અનામતો, રોકડ અનામતો બેંકો પાસે વધતી જાય એટલે બેંકો નફો કરતી સંસ્થા છે. એટલે પાછું આપણે એમ કહીએ કે અર્થતંત્ર, આપણે કહીએ કે નીચલું વળાંક બિંદુનો અનુભવ કરે અને ધીરે ધીરે બેંકો પાસેની જે આ રોકડ અનામતો છે એ વધવાને લીધે એ લોકો વ્યાજનો દર ઘટાડે, વ્યાજનો દર ઘટાડે એટલે વેપારીઓ છે એ ઘટેલા વ્યાજનો ઉપયોગ માલસામાનનો સંગ્રહ કરવા માટે રાખે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં સુધારણાની શરૂઆત થાય, સંકોચનના તબક્કાના, મંદીના તબક્કાના એક એક સમયગાળા દરમિયાન આવું આપણને જોવા મળે કે બેંકો પાસેનું ધિરાણ રોકડ અનામતોનું પ્રમાણ વધતા વ્યાજનો દર ઘટાડે અને વ્યાજનો દર ઘટાડે એટલે વેપારી પ્રવૃત્તિઓ વ્યાજના દરના પરિપ્રેક્ષ્યમાં ઘટેલા વ્યાજના દરને ધ્યાનમાં રાખી અને માલ સામાનનો સંગ્રહ એ વધારે કરવાનું વિચારે. એટલે આપણે એમ કહીએ કે ઘટેલા વ્યાજના દરને ધ્યાનમાં રાખીને વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ ખાસ કરીને આપણે એમ કહીએ કે ઉત્પાદક પેઢીઓને બેંકોમાંથી ધિરાણ લઈ અને માલ સામાનનો સંગ્રહ કરવા માટે નવાને નવા ઓર્ડરો આપતા જાય અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે ઉત્પાદક પેઢીઓ આ નવા જે વેપારીઓના ઓર્ડર છે તેને પહોંચી વળવા માટે મૂડીના સાધનોની, ઉત્પાદનના સાધનોની એ માંગ કરે, માંગમાં વધારો કરે. એટલે ઉત્પાદનના સાધનોની રોજગારીમાં વધારો થાય, ઉત્પાદનના સાધનોની આવક વધે. આવક વધે એટલે આપણને ખબર છે કે વસ્તુઓની માંગ વધે, અસરકારક માંગમાં વધારો થાય અને ધીરે 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 આપણે એમ કહીએ કે અર્થતંત્ર એ મંદીજન્ય પરિસ્થિતિમાંથી ધીરે ધીરે સુધારણાના માર્ગે આગળ વધે. એટલે આપણે એમ કહીએ, હોટરે ખાસ કહે છે કે ભાઈ જ્યારે અર્થતંત્રમાં મંદીજન્ય પરિસ્થિતિ હોય, સંકોચનની તીવ્રતમ અવસ્થા હોય તો તેવા સમયમાં વ્યાજના દરમાં વેપારી બેંકો અને ખાસ કરીને જે મધ્યસ્થ બેંક સસ્તા નાણાંની નીતિ જો અપનાવે તો આપણે એમ કહીએ કે વેપારીઓને, ખાસ કરીને જથ્થાબંધ વેપારીઓને ધિરાણ માટે આકર્ષી શકે. અને આપણે એમ કહીએ કે વ્યાજનો દર ઘટાડવાથી અર્થતંત્રની જે સંકોચનની, જે મંદીની અવસ્થા છે એનો અંત લાવી અને સુધારણાનો તબક્કો શરૂ કરી શકાય છે એવું આપણને હોટરે આ સિદ્ધાંતમાં સમજાવે છે. પણ આપણને ખાસ કરીને હોટરે એનું જે ગુડ એન્ડ બેડ ટ્રીટ છે એમાં એક બાબતની ખૂબ સરસ મજાની ચર્ચા કરે છે કે જ્યારે મંદીની અવસ્થા હોય, સંકોચનની તીવ્રતમ અવસ્થા હોય ત્યારે આપણને જોવા મળે છે તે પ્રમાણે કે બેંકો પાસેની જે રોકડો છે તે ખૂબ વધી જાય, ધિરાણનું પ્રમાણ આપણે એમ કહીએ કે નીચું હોય
ધિરાણનું પ્રમાણ ઓછું હોય, રોકડ અનામતો વધારે હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઘણી વાર હોટરે જે આપણને કહે છે તે કે વ્યાજનો દર નીચો લઈ જવામાં આવે તો પણ નવી જે શાક છે એનું સર્જન કરી શકાતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે હોટરે આ ખ્યાલને શાખની મડાગાંઠ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ક્રેડિટ ડેડલોક, એ સર્જાય છે એવું એ કહે છે આ પોતાના પુસ્તકમાં. કે ઘણી વખત બેન્કો પોતાનો વ્યાજનો દર ઘણો બધો ઘટાડે છતાં પણ અર્થતંત્રમાં વેપારીઓ છે તે ધિરાણ લેવા માટે તત્પર હોતા નથી. તો આવી જે પરિસ્થિતિ છે તેને આપણે શાખની મડાગાંઠ કહીએ છીએ. એટલે શાખની મડાગાંઠની જો આપણે વ્યાખ્યા કરવી હોય તો એ રીતે કહી શકીએ કે જેમાં અતિ નીચો વ્યાજનો દર પણ અર્થતંત્રને મંદીમાંથી સુધારણા તરફ દોરી જવામાં નિષ્ફળ જાય છે. અને આવી પરિસ્થિતિ ખાસ કરીને આપણે એમ કહીએ કે અર્થતંત્ર જ્યારે મંદીજન્ય પરિસ્થિતિ હોય તે દરમિયાન ખાસ સર્જાય છે. કારણ કે આ પરિસ્થિતિમાં આપણને ખબર છે કે ભાઈ મંદી હોય ત્યારે ઉત્પાદકો પાસેની જે ઉત્પાદન શક્તિ છે તે વણવપરાયેલી પડેલી હોય. ભલે આપણે એમ કહીએ કે પૂરેપૂરી માંગ બંધ નથી થતી પણ અટકી ગયેલી હોય, સ્થગિત થઈ ગયેલી હોય છે, વધારાની માંગ નવી નથી, અસરકારક માંગ નથી. બીજું આપણે જાણીએ છીએ કે આ મંદીજન્ય પરિસ્થિતિમાં વેપારીઓ પાસે વસ્તુઓનો પુરવઠો ઘણો મોટો હોય છે, ઘણા બધા મોટા જથ્થામાં હોય છે. એટલે વધારે જથ્થો રાખવાથી વેપારીઓને કોઈ ફાયદો થવાનો નથી, ઉલટાનો ગેરફાયદો થાય છે. એટલે આપણે એમ કહીએ કે મંદીના સમય દરમિયાન વેપારીઓ વસ્તુનો સંગ્રહ કરવા માટે તત્પર હોતા નથી. અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે સંકોચનની પરિસ્થિતિમાં અને ખાસ કરીને સંકોચનની જે તીવ્રતમ પરિસ્થિતિ છે મંદી, એમાં સમગ્ર અર્થતંત્રનું વાતાવરણ એટલું બધું ઘેરું બનેલું હોય, નિરાશાજન્ય બનેલું હોય કે વેપારીઓ ઉત્પાદકો ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં સંગ્રહ કરવામાં સહેજ પણ રસ દાખવતા નથી. તો આવા સમયે હોટરે આપણને એમ કહે છે કે સરકાર અને મધ્યસ્થ બેંક આ અર્થતંત્રની જે મંદીજન્ય પરિસ્થિતિ છે એને નિવારવા માટે નાણાકીય નીતિનો આશ્રય લઈ અને જો કોઈક રીતે નાણાના પરિમાણમાં એટલે કે અર્થતંત્રના નાણાના રોકડ અનામતોમાં જો વધારો કરવાનો પ્રયત્ન કરે તો કદાચ આ મંદીનું નિવારણ શક્ય બને. પણ આપણને ખબર છે તે પ્રમાણે કે વાસ્તવિક જગતમાં જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે નાણાકીય નીતિ અપનાવવા છતાં મધ્યસ્થ બેંક નાણાકીય નીતિ બેંક દરને ઘટાડે, વેપારી બેંકો પણ ઓછા વ્યાજના દરે ધિરાણ કરવા માટે તત્પર હોય, છતાં પણ અર્થતંત્રનું જે નિરાશાનું વાતાવરણ એટલું બધું વ્યાપક હોય કે કોઈ ધિરાણ લેવા તૈયાર હોતું નથી. એટલે આપણે એમ કહી શકીએ કે હોટરે જ પોતાના પુસ્તકમાં લખેલું છે કે ભાઈ જ્યારે અર્થતંત્રની આ શાખની મડાગાંઠની પરિસ્થિતિ હોય તો તેના માટે એમાંથી જો અર્થતંત્રને ઉગારવું હોય તો એકલી નાણાકીય નીતિ એ અસરકારક બનતી નથી. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે હા, એવું એકલી શક્ય નથી એવું એમણે પાછળથી સ્વીકારેલું છે, પણ એનું જે મોનેટરી રીકન્સ્ટ્રક્શનનું પુસ્તક છે એમાં એ ખાસ કહે છે કે ભાઈ આ રીતની જ્યારે શાખની મડાગાંઠ હોય ત્યારે જો નાણાકીય નીતિના એક સાધન તરીકે બેંક દર કે ખુલ્લા બજારની નીતિ જો અપનાવવામાં આવે તો કંઈક અંશે આ શાખની મડાગાંઠને ઉકેલી શકાય છે. પણ કેપિટલ અને એમ્પ્લોયમેન્ટ પુસ્તકમાં એમણે કીધું કે મંદીના નિવારણ માટે નાણાકીય નીતિની સાથે સાથે રાજકોષીય નીતિ પણ, એટલે કે સરકાર જાહેર ખર્ચ, જાહેર આવક અને જાહેર દેવાની નીતિનો ઉપયોગ કરે તો મંદીને, મંદીની જે પરિસ્થિતિ છે તેને નિવારી શકાય. તો આપણે આ જે વ્યાપાર ચક્રનો હોટરે આપેલો સિદ્ધાંત છે એની જો આપણે એનું જો મૂલ્યાંકન કરીએ, સમીક્ષા કરીએ તો આપણને
આ પ્રમાણેના મુદ્દા જોવા મળે કે ભાઈ હોત્રેના મતે બિન નાણાકીય પરિબળો, બરાબર, જેને આપણે વાસ્તવિક પરિબળો કહીએ છીએ, જેમ કે ધરતીકંપ છે, યુદ્ધ છે, કોઈક વખત પર્યાવરણીય આબોહવાના ફેરફારને લીધે પાકની નિષ્ફળતા છે, કોઈક ઉદ્યોગમાં જ્યારે વાસ્તવિક મૂડીરોકાણ એ વધી ગયેલું હોય, અતિ મૂડીરોકાણ થઈ ગયેલું હોય, તો આવા જે વાસ્તવિક પરિબળો છે જેને આપણે બિન નાણાકીય પરિબળો કહે છે, તે અર્થતંત્રના કોઈ એક પાસાને જ નહીં પણ બધા જ પાસાને અસર કરી શકતા હોય છે. તો આ વાસ્તવિક પરિબળો છે તે વ્યાપાર ચક્રનું સર્જન કરતા હોય છે, પણ અહીંયા હોટરે એ વાતને સ્વીકારતા નથી, અથવા તો આ હોટરેના સિદ્ધાંતમાં એની આપણને અવગણના થયેલી જોવા મળે છે. એ સતત એવું કહે છે કે ભાઈ વ્યાપાર ચક્ર એ શુદ્ધ નાણાકીય ઘટના છે, પણ આપણને ખબર છે તે પ્રમાણે કે હોટરે આપેલો જે નાણાંનો આવક વેગ છે તે એનું જો આપણે નાણાકીય પાસું, આપણને એમ લાગે કે નાણાંનો આવક વેગ એટલે નાણાકીય પાસું જ ધરાવે છે, પણ ખબર છે તે પ્રમાણે કે કોઈક નવીન શોધખોળ થઈ ગયો હોય, એ વાસ્તવિક માંગમાં જો બદલાવ આવતો હોય, તો આપણે એમ કહીએ કે નાણાંના ચલણ વેગમાં જે ફેરફાર થાય તેને શુદ્ધ નાણાકીય સ્વરૂપનો ફેરફાર આપણે કહી શકીએ નહીં, કારણ કે વાસ્તવિક પરિબળ શોધખોળ, નવા બજારો, યુદ્ધ, આ બધા પરિબળો કે જે વાસ્તવિક પરિબળો છે એને લીધે આપણે એમ કહીએ કે નાણાંનો ચલણ વેગ એ આપણને વધતો કે ઘટતો જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે નાણાકીય પરિબળો જ એકલા વ્યાપાર ચક્ર માટે જવાબદાર છે એવું ભારપૂર્વક જે હોટરે કહે છે એની મર્યાદા છે એમ આપણે કહી શકીએ. હા, આપણે બીજી જો મર્યાદા એની આપણે કેવી હોય તો કહી શકીએ કે વ્યાપાર ચક્રીય જે ઘટના છે, ચક્રીય ઘટના છે, એમાં સદંતર આપણે એમ કહીએ કે નાણાકીય પરિબળોની અવગણના અને જે બેન્કિંગ સંસ્થાઓ છે એની સાક્ષરજનની પ્રવૃત્તિ છે એની અવગણના થઈ શકે નહીં. પણ આપણે એમ કહીએ કે એમણે જે વ્યાપાર ચક્રના વિવિધ તબક્કાઓ જણાવેલા છે એમાં ખાસ કરીને નાણાકીય પરિબળો જ મહત્વનો ભાગ ભજવે છે, પણ આપણને ખબર છે તે પ્રમાણે કે જ્યારે અર્થતંત્રમાં વિસ્તરણનો તબક્કો ચાલતો હોય તો એનો અંત લાવવામાં ઘણી વખત વસ્તુઓનો ઉત્પાદન ખર્ચ અને ઘણી વખત ઓછો વપરાશ, આવા જે વાસ્તવિક પરિબળો છે તે પણ ભાગ ભજવતા હોય છે. એ જ રીતે આપણે કહીએ કે જ્યારે સંકોચનની પરિસ્થિતિ હોય અને અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનની કોઈક નવી રીતો શોધાયો હોય, ટેકનોલોજીકલ પરિવર્તનો આવેલા હોય, દાખલા તરીકે અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ G20ની બેઠકો ચાલે છે ભારતમાં, તો એને લીધે કોઈક નવા બજારની પ્રાપ્તિ થઈ હોય, તો આવા વાસ્તવિક જે પરિબળો છે તે પણ આપણે એમ કહીએ કે સંકોચનની પરિસ્થિતિને ટાળવા માટે અગત્યનો ભાગ ભજવતો હોય છે, જેની અવગણના આ સિદ્ધાંતમાં આપણને હોટરેના સિદ્ધાંતમાં થયેલી હોય એવું આપણને સ્પષ્ટ દેખાય આવે છે. જો એની ત્રીજી મર્યાદા જોવી હોય તો તેમાં હોટરેએ વ્યાપાર ચક્રની સમજૂતી માટે જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓની ભૂમિકાને વધારે મહત્વ આપેલું છે. વ્યાજના દરમાં નાની મોટી વધઘટ થાય તો વેપારીઓ પોતાની જે વર્કિંગ કેપિટલ છે, ચાલુ મૂડી છે, એમાં ફેરફાર કરવા એને પ્રેરી શકાય છે, પણ આપણને ખબર છે તે પ્રમાણે કે વાસ્તવમાં મંદીનો જ્યારે તબક્કો હોય ત્યારે અર્થતંત્રમાં ધિરાણની જે માંગ છે તે વધારી શકાતી નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે તેજીના તબક્કામાં વ્યાજનો દર જરા પણ વધારવામાં આવે તો જો વેપારીઓને એવું થાય કે હજુ પણ ભાવો વધવાની આશા છે, તો આપણે એમ કહીએ કે વધતા વ્યાજના દરે પણ એ લોકો ધિરાણ વધારતા જાય છે. એટલે આપણે એમ કહીએ કે વેપાર ચક્રીય જે ફેરફારો છે, વધઘટ છે, એમાં હોટરેએ જે જથ્થાબંધ વેપારીઓનું સ્થાન વધારે પડતું મૂકેલું છે, એ બહુ કેન્દ્રીય સ્થાન વેપારીઓનું છે એવું જે કહેલું છે એ બહુ બુદ્ધિગમ્ય નથી.
કારણ કે વેપારીઓની પ્રવૃત્તિ એ કારણ નથી પણ પરિણામ છે. આપણે જોઈએ તો અર્થકારણમાં આવક અને ખર્ચમાં જો ફેરફાર થાય તો વેપારીઓની ના વર્તનમાં આપણે ફેરફાર થતો હોય એમ કહી શકીએ. પણ વેપારીઓની પ્રવૃત્તિ એ અગત્યનું કારણ છે વેપાર ચક્ર માટેનું, એ બહુ બુદ્ધિગમ્ય લાગતું નથી. આ એક મર્યાદા છે એની. બીજું આપણે હોટલના વેપાર ચક્રના સિદ્ધાંતમાં એવું પણ કહીએ કે ભાઈ વેપારીઓએ જે માલનો સંગ્રહ કરવા માટે વેપારીઓની જે વૃત્તિ છે એ માત્ર ને માત્ર વ્યાજના દરથી જ નિયમિત થતી હોય છે, પણ વાસ્તવમાં એવું નથી. કારણ કે જથ્થાબંધ વેપારીઓ છે તે માલનો જથ્થો જ્યારે વધારે ખરીદવાના હોય ત્યારે માત્ર ને માત્ર વ્યાજના દરને ધ્યાનમાં લેતા નથી, પણ એ માલનો વેચાણ કેટલું થશે. ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે વેપારીઓ જે નિર્ણય લે છે એમાં વ્યાજનો દર તો એક પરિબળ છે, પણ એ સિવાય પણ એ માલ સામાનનો જે સંગ્રહ કરે છે એ ગોડાઉનનો જે ભાડા ખર્ચ છે, ભાડું છે, જાળવણી ખર્ચ છે, એ જ રીતે આપણે એમ કહીએ કે વસ્તુનો જે સ્ટોક કરે છે એને લીધે ભવિષ્યમાં એનું વેચાણ થશે તો એનું નફો કેટલો મળશે, એટલે નફાનું પ્રમાણ, ભવિષ્યની ઉજ્જવળ તક, આ બધી બાબતો પર રહેલું છે. માત્ર ને માત્ર વ્યાજના દરને ધ્યાનમાં લેતા નથી વેપારીઓ. એટલે આ પ્રકારની જે વિચારણા છે હોટરેની તે પણ કેવી છે, સત્યથી વેગળી હોય એવું આપણને જોવા મળે છે. બીજું આપણે કહીએ કે એની જો સિદ્ધાંતની મર્યાદા જોઈએ તો હોટરે ગ્રાહકના ખર્ચને પણ વધારે પડતું સ્થાન આપેલું છે. ગ્રાહકોના ખર્ચમાં આપણે એમ કહીએ કે ગ્રાહકો જે ખર્ચ કરે છે એની વહેંચણી વપરાશી વસ્તુઓ પાછળ કેટલી કરે છે અને મૂડી સાધનોની ખરીદી પાછળ કેટલી કરે છે એનું વૈજ્ઞાનિક પૃથક્કરણ આપણને આ સિદ્ધાંતમાં જોવા મળતું નથી. એટલે કુલ ખર્ચની જે વહેંચણીનો પ્રશ્ન છે જે અગત્યનો છે એની અવગણના પણ આ સિદ્ધાંતમાં થયેલી હોય એવું આપણે કહી શકીએ. હોટરે જે આપણે એમ કહીએ કે વ્યાજના દરમાં જે ફેરફાર થાય છે એની સૌથી પહેલી અસર વેપારીઓ પર પડે છે અને ત્યારબાદ ઉત્પાદકો પર પડે છે એવું કીધેલું છે. પણ આપણે વાસ્તવમાં જોઈએ તો વ્યાજના દરની સૌ પ્રથમ અસર એ ઉત્પાદકો પર થાય છે, મૂડીના સાધનો પર થાય છે, મૂડી સાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો પર પડે છે, અને ત્યાર પછીની અસર એ વપરાશી વસ્તુઓના ઉત્પાદન તથા ઉદ્યોગો અને જે વેપારીઓ છે એની સંગ્રહ વૃત્તિ પર પડતી હોય છે. એમ આપણે કહીએ ટૂંકમાં તો વ્યાજના દરની જે અસરોનો ક્રમ બતાવેલો છે તે પણ વાસ્તવમાં કેવો છે, યોગ્ય નથી, સાચો નથી, એ યોગ્ય ક્રમ નથી, એમ આપણે કહીએ તો અસ્થાને નથી. બીજી મર્યાદા જોઈએ તો કોટરેના વ્યાપાર ચક્રને અંકુશમાં લાવવા માટે બેન્કિંગ નીતિ અથવા તો નાણાકીય નીતિ પૂરતી છે એવું એ ભારપૂર્વક કહે છે. પણ વિશ્વમાં જે આવેલી મંદીઓ છે એના ઇતિહાસ પરથી આપણે જોઈએ છીએ કે માત્ર નાણાકીય નીતિ નહીં પણ રાજકોષીય નીતિનો પણ ઉપયોગ થવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ પર વધુ ભાર એ હોટરેના વ્યાપાર ચક્રના સિદ્ધાંતની એક મહત્વની મર્યાદા છે એમ આપણે કહી શકીએ. બીજું, હોટરે વ્યાપાર ચક્રના સિદ્ધાંતને સમજાવવા માટે વ્યાપાર ચક્રના નિશ્ચિત સમયગાળાની ઉપર એણે ઘણો ભાર મૂકેલો છે. પણ મિચેલ જેવા જે અર્થશાસ્ત્રીઓ છે એવું કહે છે કે વ્યાપાર ચક્રના તબક્કાઓ ક્રમબદ્ધ રીતે આવે છે પણ એ નિશ્ચિત સમયના હોતા નથી. તો આ પણ એક મર્યાદા છે એની. બીજી મર્યાદા આપણે જોઈએ તો હોટરે ખાસ કરીને જે તેજી અને મંદી એટલે કે વિસ્તરણ અને સંકોચન સમજાવતી વખતે આવક કે ખર્ચ કે વસ્તુઓ અને તેના ભાવોનું આંકડાકીય પૃષ્ઠભૂમિમાં પૃથક્કરણ કરવું જોઈએ
એની વ્યવસ્થિત માહિતી ભેગી કરવી જોઈએ. પછી અલગ અલગ પરિબળો વચ્ચેના આંતર સંબંધો તપાસવા જોઈએ. પણ એ આ સિદ્ધાંતમાં એની ઉણપ હોય એવું લાગે. જો આર્થિક પ્રવૃત્તિ, ઉત્પાદકીય પ્રવૃત્તિ, આર્થિક પાસાઓ અને તેમાં જે ફેરફાર પામતા પરિબળો છે એને જો એક દરના સ્વરૂપમાં આંકડાકીય માહિતી દ્વારા જો રજૂ કરવામાં આવે તો આપણે આવી વ્યાપાર ચક્રની જે સંકુલ ઘટના છે તેને યોગ્ય અર્થમાં સમજી શકીએ. જે પછીથી આપણને ખબર છે કે મિચેલ અને ક્લાર્કે આ કામ કરેલું છે વ્યાપાર ચક્રને સમજાવવા માટે. ઘણી બધી માહિતીઓ અને આંકડાશાસ્ત્રની પદ્ધતિઓનો આપણને ઉપયોગ કરેલો જોવા મળે છે. બીજું આપણે છેલ્લી લાસ્ટ મર્યાદા એની જોઈએ તો વાસ્તવમાં જે સામુદાયિક પ્રક્રિયાનો અંત છે એ મોટે ભાગે આપણે એમ કહીએ કે સાધનો જે છે, ઉત્પાદનના સાધનો છે, એની અછત ઊભી થવાથી આવતો હોય છે. કારણ કે બેંકો પોતાની જે ધિરાણ આપવાની પ્રવૃત્તિ છે, શાખનું સર્જન છે, એ જો કદાચ અવિરત રીતે ચાલુ રાખે પણ જો અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની અછત હોય તો આપણે એમ કહીએ કે બેંકોનું શાખ સર્જન એ આવા જે આપણે એમ કહીએ કે સામુદાયિક સામૂહિક પ્રક્રિયા છે, પ્રવૃત્તિ છે, એને કદાચ ઉર્ધ્વગામી દિશામાં ન લઈ જાય. કારણ કે જો સાધનોની અછત હોય તો સ્વાભાવિક છે કે નાણાંનો પુરવઠો વધે તો એની સીધી અસર એ ફુગાવાના સ્વરૂપમાં જોવા મળે. અને વાસ્તવિક સાધનોની જો મર્યાદા હોય તો નાણાંનો પુરવઠો એ અર્થતંત્રમાં ઘોડાવેગી ફુગાવાને જન્મ આપે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેને સર્વસ્વીકૃત વ્યાપાર ચક્રનો સિદ્ધાંત કહીએ છીએ એ નથી અહીંયા આપણે હોટરે આપેલા જે ખ્યાલ પ્રમાણે. પણ વ્યાપાર ચક્ર દરમિયાન આપણે જોયું તે પ્રમાણે હોટરે જે કહે છે તે ગ્રાહકોનું ખર્ચ, બેંકોની ધિરાણ આપવાની પ્રવૃત્તિ, જથ્થાબંધ વેપારીઓની પ્રવૃત્તિ, આ પર પ્રવૃત્તિમાં ફેરફાર થાય છે. પણ આ બધી જે ઘટનાઓ છે એ ચક્રીય વધઘટ જે થાય છે એના પ્રેરણા કરનારા પ્રેરક પરિબળો નથી પણ તેના પરિણામો છે એમ આપણે કહી શકીએ. તો બાળકો આટલું આપણે જોયા પછી આપણે અહીંયા અટક